બેરોજગારી ના લીધે યુવાનો થયા આરસુના પીર બેરોજગારી ના લીધે યુવાનો થયા આરસુના પીર બેરોજગાર યુવાઓ માટે ખુશ ખબર, હવે એને પણ નોકરી મળી જશે. કોન્ટેક્ટ કરવા માટે નીચે નંબર 5252 એટલે ગગા આમાં તું બોલ તો કર, એટલે તને નોકરી ની આશા રહે. ગગા અરે નો મળે ભાઈ, હવે આવી આવી છાપામાં જે એડ આવતી હોય ને એમાં નોકરી માં ન જવાનું હોય. પપ્પા તમે શું આવી વાતું કરો છો? મારા ગગા ની મને ખબર છે, આરસુનો પીર એટલે આરસુનો પીર છે. તારે ફોન કરવાનો થાય છે કે હવે ગટર માં ઘા કરું બહાર? અરે પણ પપ્પા તમે સમજતા નથી. નથી સમજવું મારે, આ કોઈ વાત માં સમજવા તૈયાર નથી. નથી સમજવું, નથી સમજવું, નથી સમજવું. ફોન કરાવે તું અત્યારે, અને તું નોકરી માટે જાજો, એમાં ઇન્ટરવ્યુ દેવાનું લખેલું છે સમય. અરે પણ પપ્પા આમાં ઇન્ટરવ્યુ ને આ બધું છે ને, ફેક હોય આમાં પછી આમાં મજા ન આવે. અરે ફેક હોય કે મુન્ની બદલા હોય, તારે જવાનું થાય કે ન થતું? તમે કોઈ વાત માં નહીં સમજો, લાવો મારો ફોન. લાવો, કયો નંબર છે? લગા હા 5252 હાલો, આ નોકરી ના ઇન્ટરવ્યુ માટે થી બોલો છો? એ હા, તો હું ક્યારે આવું ઇન્ટરવ્યુ દેવા? તમે કેતા હોય તો અત્યારે આવી જાઓ. એ હું મીરાનગર માં રહું છું. એ હા હા ભલે, હાલો આવું છું તો થોડીક વાર માં. હું થયું ગગા? એ એને કીધું કે હેને થોડીક વાર માં આવી જાવ, ઇન્ટરવ્યુ તમારું લઈ લઈ. હા તો હાલો, થોડીક વાર માં કીધું ને તો હાલો નાઈ ધોઈને તૈયાર થઈ જાઓ ને કપડા બદલી લ્યો, હાલો ઇન્ટરવ્યુ ની તૈયારી કરો, હાલો જાઓ. હવે એને મને અડધી કલાક માં જવાનું કીધું, હું મારી રીતના જઈ આવે. પપ્પા હવે તમે બોલ બોલ કરો માં, કપડા તો મારા આને આ હાલ છે. હા ગગા, તું કોના બાપ નો હમત તો નથી? તું તારે જાવું છે કે હવે બળિયો રહો? એ પપ્પા પણ હું મારી રીતના જઈ આવે, તમે હુકમ આવી રીતના લપ કરો છો? હવે સંદેશ ના પોકરા માં મોઢું ગાલી તને મારી છો, તારે જવાનું થાય છે કે ઉભો થાને ફટાફટ તૈયાર થાય? ભાઈ તૈયાર ન થાવ પપ્પા, હું આને આ કપડા જાવ છું, તમે તો લઈ લીધું મારું. નોકરી લઈને આવ મારી સામે આજે, તો આજે મારો મગજ નો ઢગલો સટકી ગયો. હવે હું નોકરી લઈને જાઉં, હવે તો જો જોઉં છું મારો ઓરિજિનલ દીકરો હોય ને નોકરી લઈને આવ. છોકરી જોવા મને 2-5 રૂપિયા આપતા જાવ ભગવાન, તમારો ભેગો ને હું તમારા ભેગો. અરે તમે ગમે ત્યાં હોય તમે બધે ભેગા જ જાવ, પણ મારે મોડું થાય છે, મને જવા દો ભગવાન. ભાઈ તમે કેતા હોય ને તો હું જાદુ નું ખેલ કરીને બતાવું, 2 આંગળી ઉપર નાસુ. ના ના ભાઈ, તમારે 2 આંગળી ઉપર નથી નાચવું, મારે મોડું થાય છે હું જાવ. ભાઈ જેનું કોઈ નથી એનું તું છે, મને 2-5 રૂપિયા આપી દે, હું તારા પગે પડું. મારા ભાઈ મને 2-5 રૂપિયા માં નાખી દે. એ પણ તું મારો ભક્તો, મૂકું પડાય એ હું પડાય એ પડાય. આ ભાઈ મને જવા દેની, આવું હુકમ કરાય? ભાઈ તારો છે ને બધું કામ છે ને હરખું થાય, તમે જ્યાં જતા હોય, છોકરી જોવા જતા હોય કે નોકરી જોવા, મને 2-5 રૂપિયા આપતા જાવ ભાઈ. હું નોકરી ગોતવા જ જાઉં છું, મારું મોડું થાય છે, મને જવા દેની. અરે ભાઈ હું તમારા પગે પડું, અમારો કોઈ નથી ભાઈ. 2-5 રૂપિયા હું હવાર નો ભૂખ્યો છું, તમને કેવો હું પતળો પતળો લાગુ ભાઈ? એના ભાઈ ક્યાં એંગલ થી તમે પતલા લાગો, મારા કરતા તો જાડા તમે લાગો છો ભાઈ. અંદર શું પતરો તું? મારા કલેજા ને ફેફસા ને બધી અડધા અડધા છે, 2-5 રૂપિયા દેતા જાવ. એ ભાઈ હારું ભાઈ, તને હું નાખી દઉં, તું તો લપ કરે છો. એલા ભાઈ આના કરતા તો તારી લપ નો કરવી તો હારી. વાહ ભાઈ વાહ, ઓલી 500 ની નોટ છે તો એક નાખી દો ને, ભગવાન તમારો ભલે કરે ભાઈ. એ 500 ની નોટ થોડી કે હું ભીખ માં દઉં, આવી કેવી વાત કરે? અરે ભાઈ એક તો નાખી દો, મારે મારી જિંદગી માં કોઈ 500 ની નોટ હાથ માં નથી લીધી મારા ભાઈ. હવે ભાઈ તમે હાથ માં ન લીધી એટલે હું મારે 500 ની નોટ ભીખ માં મૂકી દેવી? તમે મને 500 ની નોટ દો નકર હું મરી જવા માં. એ મરી હું જાવ, આવી ધમકી કોને દેસો? એલા તું મને આપી દો ને, મારા બાયડી બચા ભૂખ્યા છે. પણ તારે ચીલર રાખવો હોય તો રાખ, બાકી મારે મોડું થાય છે ભાઈ. મને 500 ની નોટ દો ને, મારી દાદી ઘરે ટાટિયા ઘસે છે, મરી જાય ને તો તમને હાય લાગશે. એલા ભાઈ તે તો લોહી પીધું છે. ઓ ભાઈ આલે ને ભાઈ, તું આ 500 ની નોટ રાખ, હું જાઉં છું, મારે મોડું થાય છે. હા ભાઈ હા, તમારા જેવો ભગવાન એ નહીં જાઉં. હા ભગવાન તમારા ભેગો. તને મારે દીધે પાર થાય ભાઈ. ઓલો ભાઈ ઓલો 500 લઈ ગયો, તું આ હો લઈ લે મારો ભાઈ. હાલે ભાઈ ભગવાન તારું સારું કરશે. હા ભગવાન મારું તો સારું કરે, પણ ભગવાન તારું સારું કરે મારો ભાઈ. મને જવા દે, મારે નોકરી ગોતવા જવું છે. હજી કરીને પૈસા આવો.
એ નોકરી આપો છો ઈ ભાઈ તમે? હા તમે ઓલા મીરાનગર વાળા ભાઈ? ભાઈ હું કોઈ કે તમને ફોન કર્યો તો મારે નોકરી જોઈએ છે. નોકરી તો આપું પણ તમારે ઇન્ટરવ્યુ આપું છો ને બોલો. હા તો ઇન્ટરવ્યુ દેવા જ આવ્યો છું. આલ્યો હા એટલે આમાં કરો ટીકા દેખાડે તમારી નોકરી 100% પાકી. કાલથી તમારો 70,500 પગાર ચાલુ. વાહ ભાઈ વાહ સાહેબ થેન્ક યુ સો મચ. તમે મને નોકરી આપી દીધી પણ મારે હવે કરવાનું શું સાહેબ? તમારે રોડ પર ભીખ માંગવાની. હે તમારે રોડ પર ભીખ માંગવાની? અરે સાહેબ કે હું ભિખારીની નોકરી થોડી કરું. તમે ભિખારીની નોકરી આપીએ છીએ ભાઈ. અરે પણ હું એન્જિનિયર છું. એન્જિનિયરિંગ થઈને હું કે ભિખારીની નોકરી કરું? તું એન્જિનિયર હોય તો તારા ઘરનો અહીંયા જો તેથી પેલા ભિખારીને ભીખ આપીને 500 રૂપિયા ઈ મારો માણસ છે ને મારી અંદર કામ કરે છે ને એ વકીલ છે જો. હે અને બીજા ભિખારીને જે ભીખ આપીને 100 રૂપિયા ઈ મારો માણસ છે ઈ વકીલ છે. હે એલા સાહેબ આ બધા વકીલો ને બધા ડોક્ટરો ને આ બધા તમારી અંડર માં ભિખારીની નોકરી કરે છે. મારે એન્જિનિયર થઈને તમારી નીચે ભીખ માંગવી જોઈએ? હા તો